હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ગાર્લિક પરાઠા બનાવીશું રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે આપણે ગાર્લિક નાન તો ખાતા જ હોઈએ છીએ તો આજે આપણે ઘરે બનાવીશું તો એ માટે અહીંયા મેં એક કપ ઘઉંનો લોટ લઈ લીધેલો છે ત્યારબાદ એમની અંદર આપણે મીઠું અને તેલ એડ કરી અને લોટ બાંધી લઈશું રેસ્ટોરન્ટમાં મોસ્ટલી આપણે ગાર્લિક નાન ખાતા હોઈએ છીએ તો એમની અંદર મેંદાનો જ ઉપયોગ થાય છે પરંતુ આપણે અહીંયા ઘઉંનો લોટ ઉપયોગ કરવાનો છે જેનાથી એ હેલ્ધી પણ બને ત્યારબાદ આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધી લેવાનો છે અને લોટ આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એમના જેવો જ બાંધવાનો છે એકદમ કઠણ અથવા તો એકદમ ઢીલો નથી બાંધવાનો તો આપણો લોટ બંધાઈ ગયો છે તો હવે એમના ઉપર થોડું તેલ લગાવી અને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું પાંચથી દસ મિનિટ આપણો લોટ રેસ્ટ થઈ જાય ત્યારબાદ લોટના આપણે નાના નાના લુવા બનાવી લેવાના છે તમારે જે સાઇઝના પરાઠા બનાવવા હોય એ સાઇઝના લુવા બનાવી લેવાના છે ત્યારબાદ આ રીતે આપણે એક પરાઠું વણી લેવાનું છે જે રીતે આપણે રોટલી બનાવીએ છીએ એ જ રીતે સૌથી પહેલાં આપણે પરાઠું બનાવી લઈશું એ પછી ચપ્પુની મદદથી આ રીતે આપણે એકદમ પતલી સ્લાઇસ કટ કરી લેવાની છે સ્લાઇસ આપણે એકદમ પતલી કરવાની છે ત્યારબાદ એમની ઉપર આ રીતે તેલ લગાવી દઈશું અને ઉપર થોડો લોટ ભભરાવી દઈશું જેનાથી આપણું પડ છે એકદમ સરસ છૂટું બને અને હાથની મદદથી આ રીતે આપણે રાઉન્ડ બનાવી લેવાનું છે અને જે લાસ્ટનો પાર્ટ છે એમને આ રીતે પ્રેસ કરી દેવાનો છે હવે આ રીતે ગાર્લિકને નાના નાના ટુકડામાં કટ કરી અને ઉપરથી ધાણા આ રીતે એડ કરી દઈશું અને ફરીથી આપણે પરાઠાને વણી લેવાનું છે તો આ રીતે આપણું પરાઠું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે તો એમને સાઈટ પર મૂકી દઈશું અને બાકીના પરાઠા પણ આ જ રીતે વણી લેવાના છે જ્યાં સુધી પરાઠા વણાય છે ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરી દો જેનાથી તમને નોટિફિકેશન મળતી રહે જ્યારે પણ આપણે પરાઠા વણીએ ત્યારે રીતે આપણે આ રીતે થોડો થોડો લોટ ભભરાવતા જવાનું છે જેનાથી પરાઠું સરસ રીતે વણાય અને ચીપકે પણ નહીં તો આપણા પરાઠા એકદમ વણીને તૈયાર થઈ ગયા છે તો હવે એક પેન લઈ લઈએ અને એમને આપણે શેકી લેવાના છે તો શેકવા માટે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સૌથી પહેલાં આપણે બંને સાઈડ બરાબર રીતે પરાઠા શેકી લેવાના છે મેં અહીંયા બંને સાઈડ બરાબર રીતે શેકી લીધા ત્યારબાદ જ આપણે એમની અંદર બટર લગાવવાનું છે તો જ્યારે પણ આપણે પરાઠા બનાવીએ છીએ ત્યારે ઘી અથવા તો તેલના ઉપયોગની બદલે જો આપણે બટરનો ઉપયોગ કરીશું તો આપણા પરાઠા ખૂબ જ ટેસ્ટી બનશે આ રીતે બટર લગાવી અને આપણે પરાઠાને બરાબર રીતે ફરીથી શેકી લઈશું બંને સાઈડથી ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે બનાવવાના છે જેનાથી અંદર પણ એકદમ સરસ રીતે કૂક થઈ જાય તો આપણું પરાઠું બનીને તૈયાર થઈ ગયું છે તો આ જ રીતે આપણે બાકીના પરાઠાને પણ બનાવી લેવાના છે આ પરાઠા તમે ચા સાથે પણ એમ જ ખાઈ શકો છો અથવા તો કોઈ સબ્જી બનાવી હોય તો એના સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ તમે નાસ્તામાં આ પરાઠા આપી શકો છો